નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર પર્યાવરણ વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ડિટેલમાં જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો પ્રશ્ન નંબર એક તમારા સ્ક્રીન ઉપર છે આપેલ વિધાનો અત્યારની કે પહેલાંની ઘટના છે તે ઓળખાવો ઉદાહરણ એ આપેલું છે નદી ઓળંગવા માટે સિમેન્ટનો પુલ બનાવવો કમુસમાં અત્યારે પ્રાણી ઉપર સમાન મૂકી વેપાર કરવો એ પહેલાં છે બરાબર તો અહીંયા આપણે પહેલાં પ્રશ્ન ઉપર સીધા જઈએ અને જવાબ પણ આપણે હમણાં જોઈ લેશું પહેલો પ્રશ્ન છે ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો તો દોસ્તો જવાબ આવશે અત્યારે પ્રશ્ન નંબર બે એક ગામથી બીજા ગામ ચાલીને જવું તો જવાબ આવશે પહેલાં ઓકે એક ગામથી બીજા ગામ ચાલીને જવું તો એ પહેલાંની ઘટના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સ્કૂલ બસમાં માં શાળાએ જવું તો અત્યારની ઘટના છે સ્કૂલ બસમાં શાળાએ જવું તો અત્યારની ઘટના છે દોસ્તો પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આ પેપર સોલ્યુશનની પીડીએફને સૌથી પહેલાં ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જે કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર ચાર ઉપર જઈએ ઉડન ખટોલામાં બેસી પર્વત પર જવું તો એ દોસ્તો અત્યારની ઘટના છે પ્રશ્ન નંબર પાંચ ઘોડા પર બેસી બહાર ગામ જવું તો એ દોસ્તો પહેલાંની ઘટના છે અહીંયા તમને એવું લખ્યું હોત કે ભાઈ બસ બસમાં બેસીને બહાર ગામ જવું તો દોસ્તો એ અત્યારની ઘટના થાત ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર બે કોષ્ટકમાં બંધ બેસતી વિગત પ્રમાણે નીચે દર્શાવેલ પ્રાણીઓ અને પક્ષીઓનું વર્ગીકરણ કરો કાબર વાઘ કબૂતર સાપ હાથી ઘુવડ સિંહ બગલો ત્યાર પછી ગરોળી અને જીરાફ એમાં તમારે કાન દેખાતા હોય અને કાન ન દેખાતા હોય એવા બંનેને તમારે વર્ગીકરણ કરવાનું છે સૌથી પહેલાં આપણે વાત કરીએ જેના કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ અને પક્ષીઓ તો એમાં દોસ્તો આન્સર આવશે વાઘ હાથી સિંહ જીરાફ અને ગુવળ જેમના કાન દેખાતા હોય છે ત્યાર પછી કાબર કબૂતર સાપ બગલો અને ગરોળી આ બધા પ્રાણી અને પક્ષીઓ છે કે જેમના કાન દેખાતા નથી હોતા અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસઈ બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જેડબલ ડબલ્યુ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ

આના ઉપરાંત પણ ઘણા બધા નામ તમે લખી શકો છો પણ અહીંયા આપણે ચાર નામ લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ઈંડા પ્રાણીઓની વિશેષતાઓ લખો તો આપણે વિશેષતા નીચે લખેલી છે ઈંડા મુકતા પ્રાણીઓને બહારની બાજુ કાન હોતા નથી અને બીજી વિશેષતા છે કે તેમના શરીર પર વાળ શરીર ઉપર વાળ પણ હોતા નથી આગળ વધીએ દોસ્તો પ્રશ્ન નંબર ત્રણ પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તો બનાવવા માટે સિમેન્ટ ઈટ અને લોખંડના સળિયા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ઉડન ખટોલા વિશે બે કે ત્રણ વાક્યો લખો તો નીચે આપણે જવાબ લખેલા છે ઊંચા પર્વતીય વિસ્તારોમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી ચાલીને જવાનો રસ્તો લાંબો અને પરિશ્રમ પડે તેવો હોય છે ત્યારે તેવા સ્થળોએ રોપવે એટલે કે દોસ્તો ઉડન ખટોળાની વ્યવસ્થા કરવામાં આવે છે ગુજરાતમાં અંબાજી પાવાગઢ સાપુતારા જેવા સ્થળોએ રોપવે એટલે કે ઉડન ખટોળાની વ્યવસ્થા કરવામાં આવી છે કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં શાળાએ જતા રસ્તામાં ઊંડી નદી અથવા ખીણ આવે તેવા વિસ્તારના બાળકો શાળાએ જવા માટે રોપ એટલે કે ઉડન ખટોળાનો ઉપયોગ કરે છે દોસ્તો પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફને ડાઉનલોડ કરી લેજો અને અથવા તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ આ વેબસાઇટને સર્ચ કરીને પણ પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે ટોળામાં રહેતા કોઈ પણ ચાર પ્રાણીઓના નામ લખો ટોળામાં રહેતા કોઈ પણ ચાર પ્રાણીઓના નામ લખો તો નીચે જવાબમાં ઘણા બધા પ્રાણીઓના નામ લખેલા છે જેમ કે વાંદરા હરણ જીબરા જંગલી ભેંસો જંગલી કૂતરાઓ વરુ સમડી રીંછ જંગલી ગધેડા કીડીઓ માછલીઓ આ બધા પ્રાણીઓ છે દોસ્તો એ ટોળામાં રહે છે પ્રશ્ન નંબર બે પ્રાણીઓ ટોળામાં શા માટે રહેતા હોય છે પ્રાણીઓ ટોળામાં શા માટે રહેતા હોય છે તો જવાબ આવશે પ્રાણીઓ ટોળામાં રહી સંઘબળ મેળવે છે મુશ્કેલીના સમયે એકબીજાને મદદરૂપ થવાય છે કોઈ અન્ય પ્રાણી તેમાંના કોઈ એક પર હુમલો કરે તો બધા ભેગા થઈને સામનો કરી શકે છે એમની સામે લડી શકે છે ઓકે ત્યાર પછી પ્રાણીઓ તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી જીવન જીવવાના પાઠ પણ શીખી શકે છે માટે દોસ્તો પ્રાણીઓ ટોળામાં રહેતા હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પછી તે જે મદનયુ હોય એ ટોળું છોડી દે છે અને એકલા ફરે છે તે પણ પોતાનો પરિવાર બનાવી ટોળામાં રહે છે પછી આગળ જતા એ પોતાનો પરિવાર બનાવીને ટોળામાં રહે છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન માટે તમને એક ઉદાહરણ આપેલું છે આરતી તેના માતા પિતા અને તેની નાની બહેન સાથે રહેતી હતી આરતીના કાકા તેના સાથે તેની સાથે રહેવા આવ્યા હતા તેથી આરતી જ્યારે તેના પરિવારના સભ્યોની સંખ્યા ગણે છે ત્યારે તે જુએ છે કે તે ચાર નહીં પણ પાંચ છે આપેલ ઉદાહરણની જેમ કુટુંબમાં સભ્યોની સંખ્યા વધઘટ થવાના ચાર કારણો લખો ઓકે જેમ કે અહીંયા દોસ્તો કાકા રહેવા આવ્યા માટે દોસ્તો જે એમના પરિવારમાં સભ્યોની સંખ્યા છે એમના ઘરમાં એ ચાર નહીં પણ પાંચ એટલે કે વધઘટ થઈ તો એવા કયા કારણો છે કે જેથી કરીને કુટુંબમાં સભ્યોની સંખ્યા વધઘટ થઈ શકે તો આપણે અહીંયા તમારે ખાલી ચાર કારણો લખવાના છે ઘણા બધા કારણો હોઈ શકે પણ આપણે અહીંયા ચાર કારણો લખીશું પહેલું કારણ છે કુટુંબમાં કાકાના લગ્ન થવાથી અથવા કોઈપણના લગ્ન થવાથી ભાઈના લગ્ન થવાથી કોઈ પણ તમે કારણ લખી શકો છો ત્યારે બીજું કારણ કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાથી દોસ્તો કાકાના લગ્ન થાય તો સભ્યોની સંખ્યા વધશે કે ઘટશે તો વધશે ઓકે કારણ કે કાકી આવશે એટલા માટે ત્યાર પછી દોસ્તો બીજું જે છે કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાથી કોઈનું મૃત્યુ થાય તો સભ્ય સંખ્યા ઘટી જાય એટલે વધઘટ થશે ત્રીજું છે વ્યવસાય માટે બહાર જવાથી માની લો કે કોઈ ઘરમાં ચાર સભ્યો હોય અને કોઈ એક વ્યક્તિ વ્યવસાય કરવા માટે નોકરી કરવા માટે બહાર ગામ જતા રહે તો પરિવારમાં જે હાજર સભ્યો હોય એની સંખ્યા દોસ્તો એક ઘટી જશે ત્યાર પછી ચોથું કારણ છે કુટુંબમાં નાના બાળકનો જન્મ થવાથી અથવા તો ખાલી બાળકનો જન્મ થવાથી એવું પણ તમે લખી શકો કુટુંબમાં બાળકનો જન્મ થવાથી તો દોસ્તો આવી રીતે તમારે જો તમે પેપર સોલ્યુશન કર્યું હશે જો તમે જવાબ આવી રીતે ટીક કર્યા હશે લખ્યા હશે તો તમે પચીસમાંથી પચીસ માર્ક મેળવી શકો છો છતાં પણ કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયો મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ